આપણે જે છઠ્ઠો લેક્ચર છે એમાં બીજો ભાગ બરાબર, કારણ કે બહુ મોટો વિડિયો થઈ જતો હતો. આગળ સમજાવ્યું છે, હવે થિયરી ચાલુ કરી બરાબર. આપણે આનો પહેલો મુદ્દો શું લખશું? હવે લખતો નથી, તમારે બોલવાનું છે. પહેલો મુદ્દો, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રિપરિમાણમાં યામકક્ષનું ઉગમ બિંદુ ઓ છે, જેને અનુલક્ષીને વિદ્યુત બળ Q1 અને Q2 વિદ્યુત બળ Q1 અને Q2 ના સ્થાન સદિશ અનુક્રમે વેક્ટર R1 અને વેક્ટર R2 છે. પહેલો મુદ્દો આકૃતિનું વર્ણન. હું વધારે નથી લખતો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પછી મુદ્દો લખી નાખજો. આગળના પહેલા A માં આપણે જોયેલું 6A માં બરાબર, થોડુંક આગળ જઈએ, થોડા ક્યાં જઈએ આગળ. તો આ પહેલું કામ આપણું થઈ ગયું બરાબર. હવે થોડોક મારા કોયરાઓ ધ્યાન આપે તો વિપુલ પટેલ ચાલુ કરશે. પછી બીજો મુદ્દો હતો, ક્યાંથી ક્યાંથી બેટા, વિદ્યુત ભાર Q1 થી, ટૂંકમાં લખીશ, વિદ્યુત ભાર Q1 થી Q2, વિદ્યુત ભાર Q1 થી Q2 ની દિશામાંનો સ્થાન સદિશ, તેને આપણું કહેતા વેક્ટર R, ક્યાંથી 1 થી 2, તો વેક્ટર R12 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R2 માઇનસ વેક્ટર R1. પછી ક્યાંથી વિદ્યુત ભાર, ક્યાંથી બેટા વિદ્યુત ભાર, ક્યાંથી બેટા Q2 થી, વિદ્યુત ભાર Q2 થી કઈ દિશામાંનો, વિદ્યુત ભાર Q1 ની દિશામાંનો સ્થાન સદિશ, તો વેક્ટર R2 થી 1 તરફ, તો વેક્ટર R12 ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા, વેક્ટર R1 માઇનસ વેક્ટર R2. આટલું બધું ચલાવ્યું એ બે મિનિટમાં પૂરું. 2 મિનિટ નથી થઈ મને, ચેપલો 20 મિનિટ અડધો કલાક જેવું ભણાવ્યું. હવે જુઓ, ખાસ થોડાક આગળ આવી આવું છે ને, ચોક્કસ આવું જ પડશે. હવે લખવાનું કોના પર, વિદ્યુત ભાર Q1 પર વિદ્યુત ભાર Q2 ને કારણે લાગતું વિદ્યુત ભાર Q1 પર લાગે છે, કોના પર, 1 પર, કોને કારણે, Q2 ને કારણે લાગતું વિદ્યુત ભાર, અથવા Q2 ને કારણે વિદ્યુત ભાર Q1 પર લાગતું બળ. વાક્ય રચના તમારે જેમ લખ્યું હોય વાક્ય રચનામાં લોચો ન લાગવો જોઈએ, છોકરા ત્યાં જ અટવાય છે. તો વિદ્યુત ભાર જો Q1 પર, હવે આ જગ્યાએ વાક્ય રચના બદલો તો વિદ્યુત ભાર, ખાલી ફરક શું પડે, Q2 વિદ્યુત ભાર Q2 ને, વિદ્યુત ભાર Q2 ને કારણે વિદ્યુત ભાર Q1 પર લાગતું કયું બળ બેટા, વિદ્યુત બળ. બોર્ડ ઉપર ધ્યાન આપજો, તો એને કહેવાશે Q2 ને કારણે 1 પર, કોને પર લાગે છે, પહેલા પર, કોને કારણે, બીજા, તો વેક્ટર F12 લખાય, 2 1 2 1 નો લખે, 1 2 લખાય, 1 2, એટલે પેલામાં જો સ્થાન સદિશ માં આપણે આમ લખતા જો, આયો સ્થાન સદિશ જો, 2 1 2 1 લખતા, તો એક ને કારણે 2 નો સ્થાન સદિશ, 2 ને કારણે 1 નો સ્થાન સદિશ એમ થાય, 2 થી 1 તરફ નો, એટલે 2 ને કારણે 1 નો સ્થાન સદિશ, તો કોને કારણે, બીજા ને કારણે પહેલા પર લાગતું બળ, બીજા ને કારણે પહેલા પર લાગતું બળ, એટલે વેક્ટર F21 ઇઝ ઇક્વલ ટુ, જો યાદ રાખજો બળ આવે, બળ બળ એ શું છે, બળનું મૂલ્ય ભણી ગયા. હવે થોડા કાબા જોઓ, આપણે કુલમનો નિયમ કાલે જ ભણ્યા, યાદ હોય તો કુલમનો નિયમ શું હતો દીકરા, કુલમનો નિયમ અદિશ સ્વરૂપે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R સ્ક્વેર. પણ આ કયા સ્વરૂપે હતો, અધિશ સ્વરૂપે, આ કયા સ્વરૂપે હતો, અધિશ સ્વરૂપે. પણ હવે આપણે સદિશ સ્વરૂપે લખીએ, સદિશ, કદાચ તમને કોઈ ચલાવ્યું હોય, કોઈ પણ સદિશ લખો, સદિશ કોઈ પણ સદિશ લખો, તો સદિશમાં મેં બૂમો પાડી પાડી કીધેલું, સદિશમાં હંમેશા એ સદિશનું મૂલ્ય આવે ગુણ્યા એની સાથે કયો સદિશ આવે, એકમ સદિશ આવે, આ યાદ રાખવાનું.
सदिश मां सदिश नो मूल्य आवे देनी साथे ऑलवेज कर सदिश आवे बेटा एकम सदिश इकलो मूल्य नो है मूल्य सदिश ने रजू करवानो नियम हो जे सदिश ने केम रजू थाय मूल्य अने एनो कयो सदिश एकम सदिश तो मूल्य नी वात करो तो मूल्य चलो हूं सदिश ए लखो आपणे आपणे सदिश ए लखे तो मूल्य तरीके ए लखता अने एकम सदिश जो x अक्ष नी दिशामां होय तो i केने लखता जो x अक्ष नी दिशामां होय तो जो y अक्ष नी दिशामां होय तो शुं लखता आपणे अहींया j केने के याद करो गेम बनी गया અને z અક્ષની દિશામાં સદિશ હોય તો શું લખતા બેટા k કેરેટ એટલે આપણે હંમેશા આગળ મૂલ્ય હોય અને પાછળ એકમ સદિશ આગળ મૂલ્ય અને પાછળ એકમ સદિશ આ રીતે આપણે લખતા બેટા તો અહીંયા એવું જ છે આમે લખું શું લખું આમે બળ લખું પણ અત્યારે કયા સ્વરૂપે વાત થઈ સદિશ સ્વરૂપે તો પહેલા મારે બળનું શું લખવું પડે મૂલ્ય તો આનું મૂલ્ય a તો અહીંયા બળ બળ તરીકે આપણે f છે f બરાબર k q1 q2 by r સ્ક્વેર અહીંયા 1 2 છે તો એ તો આપણે લખશું k પછી q1 q2 by r1 2 square સર r1 2 square એવું કેમ રહે જો સમજાવો અહીંયા આ પહેલો આપણો વિદ્યુત બળ આ q1 અને આ q2 અત્યારે આપણે q1 q2 એનો ગુણાકાર હંમેશા ધન છે સર એનો મતલબ શું q1 q2 નો ગુણાકાર ધન છે એનો મતલબ શું એનો મતલબ એવો થાય કે આ બંને પોઝિટિવ છે ધન 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 અથવા બંને નેગેટિવ છે ઋણ ઋણ ધન પ્લસ 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 નેગેટિવ માઇનસ માઇનસ પ્લસ એટલે આ બંને ક્યાં તો ધન છે ક્યાં તો બંને ઋણ છે બંને ધન છે ક્યાં તો બંને ઋણ છે એટલે ટૂંકમાં બંને પર બંને વચ્ચે કયો બળ લાગે અપાકર્ષણ હવે જો આ 1 છે 1 બીજા આના પર બળ ક્યાં લગાડે અત્યારે કોના પર છે q2 ને કારણે વિદ્યુત બળ q1 પર લાગતું બળ આ ધન છે આ પણ ધન છે બરાબર તો આ ધન અને આ ધન બંને વચ્ચે અપાકર્ષણ થાય બળ કોણ લગાડે છે q2 કોના પર લગાડે છે q1 તો હું q2 છે હું q1 પર બળ લગાડું હું q2 છું q1 પર બળ લગાવું તો કેવું માં હું ધન છું આ પોઈરો 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 બીજા પર શું લગાડે અપાકર્ષણ અને અપાકર્ષણ એટલે બળ ક્યાં લાગે આ બાજુ એટલે ધક્કો q2 હોય હું q2 છે q1 છે અમારા બે વચ્ચે અપાકર્ષણ માં હું ઉપર વાળા પર અપાકર્ષણ લગાડું હું લગાડું છું q2 ને કારણે q1 પર હું લગાડું છું કોના પર લગાડું છું q1 પર હું લગાડું છું કોના પર લગાડું છું q1 પર હું q1 પર લગાડીશ તો આમ ધક્કો મારીશ તો મારા કારણે જે બળ લાગે એ આ બાજુ હોય આ એટલે આપણું થઈ ગયું આ વેક્ટર f 1 કોને કારણે બીજાને કારણે પહેલા પર લાગતું બળ આમ આવે છે બરાબર અને આ સાત સદિશ તો રામ આપણે આને એક સ્થાન સદિશ કહેતા આ તો આ સ્થાન સદિશ કયો વેક્ટર r યાદ છે આ સ્થાન સ્થાન સદિશ તો આપણો વેક્ટર ક્યાંથી છે બે થી એક તરફ તો વેક્ટર r તો આ બળ એ વેક્ટર r12 ની દિશામાં છે ધ્યાનથી જો f12 એ r12 ની દિશામાં છે બંનેની દિશા ક્યાં છે એક જ આ 12 છે r12 બે એક જ દિશામાં છે તો અહીંયા જો આ મૂલ્ય લખો આપણે હંમેશા મૂલ્યની સાથે કયો સદિશ લખવો પડે એકમ સદિશ તો આ તો સદિશ છે જો હવે હું એમ કહું મેં તમને આગળના ઉદાહરણ આપેલા છે ઘણા બધા કે બાપા સીતારામ ચોકડી છે બરાબર હવે બાપા સીતારામ લલિતા અને રાશી સર્કલ છે આ ત્રણ લાઈનમાં છે હવે હું અહીંયા વચ્ચે વિપુલ સર તમારા ઊભા છે અહીંયા તમારા ચિરાગ સાહેબ ઊભા છે મોચી સાહેબ બરાબર અને અહીંયા એમ કે સર ઊભા છે હવે હું એમ કહું કે એમ કે સર લલિતા ચોકડી તરફ જાય છે એમ કે સર ક્યાં જાય છે લલિતા ચોકડી તરફ બરાબર વિપુલ સર ક્યાં જાય છે બાપા સીતારામ હું બાપા સીતારામ તરફ જાઉં છું મારી ગતિ પણ આમ જ છે તો હું એમ કહું એમ કે સર બાપા સીતારામ તરફ જાય છે તો હું એમ કહું કે એમ કે સર ની દિશા વિપુલ સર ની દિશામાં છે તો ચાલે હવે આ બંને એક જ દિશામાં છે એટલે હું અહીંયા શું લખીશ અહીંયા ખરેખર લખો હોય એકમ સદિશ આપણે f12 લખવું પડે બળ f12 કેરેક્ટર લખવું પડે પણ
આની જે દિશા છે એ દિશા આ સદિશ આ બંને સદિશની દિશા એક જ છે તો બંને સદિશની દિશા એટલે એકમ સદિશ આના સ્થાને હું વેક્ટર r 1 2 કેરેક લખીશ સર r 1 2 કેરેક એટલે બે ની દિશા તો આમ જ છે અને બંને એકમ સદિશ છે એકમ સદિશનો મતલબ એમ થયો કે મૂલ્ય તો એક જ છે નો ભાઈ હું એમ કહું હવે જો આમ હોય જો આમ વસ્તુ હોય કે nk સર nk સર આ બાજુ કઈ બાજુ બાપા સીતારામ 10 મીટર ચાલ્યા બરાબર વિપુલ સર કેટલા ચાલ્યા હું 5 જ મીટર ચાલ્યો એમ વિચાર દરિદ્રથી બાપા સીતારામ જવા માટે મારે 5 મીટર ચાલવું પડે છે 5 મીટર ઓછું થઈ જશે 100 મીટર અને પછી આંકડા પર ધ્યાન નહીં આપો વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો બરાબર પણ અમે બે 1 સેકન્ડમાં અથવા તો હા 1 સેકન્ડમાં હું 1 મીટર ચાલું છું તો 1 સેકન્ડમાં મેં કેટલું ચાલ્યું કહેવાય 1 સેકન્ડમાં હું એક એમ કે સર 1 મીટર ચાલે વિપુલ સર પણ 1 મીટર ચાલે તો 1 સેકન્ડમાં તો અમારું બેનું અંતર એક સરખું જ થઈ ગયું એક જ દિશામાં અમે એક સરખું અંતર કાપી છે હા કુલ અંતરની વાત અમારા બેના મૂલ્ય અલગ અલગ પણ દિશા તો એક જ છે તો અહીંયા એવું છે F12 આની દિશા આ બાજુ બળની સ્થાન સદિશની દિશા આ બાજુ હા તો બેના જો મૂલ્યની વાત કરે તો અલગ હોય પણ બંને દિશા એક જ છે એટલે એકમ સદિશ નામ જ છે એકમ સદિશ ધ્યાન આપજો કયો સદિશ છે બેટા એકમ સદિશ તો એકમ સદિશની વસ્તુ જે છે કે એનું મૂલ્ય એક સરખું હોય ધ્યાન આપજો એકમ સદિશની વસ્તુ જે છે કે એનું મૂલ્ય કેવું હોય બેટા એક સરખું એટલે એમાં તમારે કયા સદિશની વાત કરી આપણે એકમ સદિશ તો આની જગ્યાએ ખરેખર આ લખવું પડે પણ બે એક જ દિશામાં છે એટલે હું આની જગ્યાએ એકમ સદિશ તરીકે અહીંયા શું લખીશ વેક્ટર r 1 દિશા એક છે એટલે હું આ લખી શકું કારણ કે એકમ સદિશ છે ક્યાં ક્યાં જ્યાં ક્યાં જ્યાં રેખા કાઢ નાખવાની કોઈ જરૂર નથી જ્યાં આર વન ટુ કે બરાબર વિદ્યુત ભાર ટૂંકમાં લખું છું વિદ્યુત ભાર ક્યુ ટુ થી વિદ્યુત ભાર ક્યુ વન સ્થાન સદિશ ની સદિશની દિશામાંનો એકમ સદિશ આને ભૂલ નો દે બેટા એની દિશામાંનો કયો સદિશ એકમ સદિશ તો હવે સર આગળ કઈ કોઈ પણ એકમ સદિશ આપણે બૂમો પાડીને લખતા થોડું કવે આવા જોઈએ ના કો એકમ સદિશ એટલે શું લખતા સદિશ a બરાબર સદિશ નું કોઈ પણ એકમ સદિશ સોરી હું તમને તો યાદ કરાવું હા વેક્ટર r કેરેટ એકમ સદિશ બરાબર કોઈ પણ સદિશ નું એકમ સદિશ એટલે સદિશ ના છેદમાં સદિશ નું મૂલ્ય સદિશ ના છેદમાં સદિશનું મૂલ્ય સદિશના છેદમાં સદિશનું મૂલ્ય બરાબર તો આ એકમ સદિશ છે તો સદિશ સદિશ એટલે વેક્ટર r 1 2 બરાબર એમાં એનું મૂલ્ય તો મોડ ઓફ સદિશને મૂલ્ય લખવું હોય તો મોડમાં લખતા માનાંકમાં આવી ગયું તમે આટલું લખો તો બહુ થઈ ગયું પણ આના બરાબર આપણે લખો 1 2 તો અહીંયા ગોકો હવે યાદ જ રાખવાનું આ શું છે વેક્ટર r 1 2 તો વેક્ટર r 1 માઇનસ વેક્ટર r 2 કેમ આવે કહી દીધું છે હવે મગજ મારી દીધું તો આવી ગયું તમારે તો આટલું જ યાદ રાખવાનું છે પણ બાજુમાં ખાલી માહિતી માટે લખી નાખું છું આ જગ્યા હવે આનો લખવું હોય તો વેક્ટર r1 માઇનસ વેક્ટર r2 અને હજી વ્યવસ્થિત લખવું હોય તો વેક્ટર r1 માઇનસ વેક્ટર r2 નો મોડ આ આને કહેશું સમીકરણ નંબર આપણે એક કેટલું કઈ જ નથી હો આ સમજાવું છે એટલે અઘરું છે ગોખાવ હોય ને તો એક જ મિનિટ થશે એક ની બીજી મિનિટ નહીં થશે સમજો છો એટલે વાત લાગે છે ધ્યાન રાખજો હા ગોખાવામાં તો રમત છે રમત પછી રમત કરી આપણે પેલા સમજી લઈએ ગોખણી આવો હવે બોલો વિદ્યુત ભાર Q2 ને કારણે તો હવે કોના કારણે વિદ્યુત ભાર
ने कारण बेटा विद्युत बार Q2 पर लागतू विद्युत बल तो शुद्ध से वेक्टर अहिया देने वेक्टर देखा है खाली जोई वेक्टर F21 बेट टू जरा गबरावान नहीं तुमने गोखा हो तो वो पहला मूल्य तो मूल्य में सो आपसे के वन टू वन से तो के क्यू टू क्यू वन बाय वेक्टर आर टू वन एन ओवर लाभ आ गए के क्यू वन क्यू टू बाय आर स्क्वायर खाली ये टू वन से ये टू वन थे कोई फर्क ना पड़े आ तो अंतर अच्छे मारा ये छगन आप एक थी बे सुधी नो अंतर के बे थी एक सुधी नो अंतर तो एक ज रहे एवं અને સાથે સાથે કયો સદિશ એકમ સદિશ એકમ સદિશ એટલે કયો લખવાનો અહીંયા આર 21 એવો એટલે આમાં આમ થશે જો બીજી આકૃતિ આમ દૂર અહીંયા દૂર નાખું છું આ ક્યુ વન આ ક્યુ ટુ હવે કોના પર કોના પર કોના પર ક્યુ ટુ ને કારણે વિદ્યુત બળ ક્યુ વન પર એટલે આ વન છે અને આ ટુ છે આને કારણે આના પર આ બળ ક્યાં લગાડે રે હું આના પર બળ લગાડું તો હું આના પર બળ ક્યાં લગાડું હું આ બાજુ કોઈ ઉભો છે આપણે આકર્ષણ બળ લગાડું આ બાજુ તો આમ તકો લાગે એટલે આ બાજુ લાગે એટલે આ સો વેક્ટર f 21 હવે આપણે જો અહીંયા જોજો અહીંયા જોજો આ બાજુ નું દૂર સ્થાન છે એટલે આપણો કે વેક્ટર r 21 કહેવાય એટલે એ આપણો ઉપરનો સદિશ જો આયો ઉપરનો સ્થાન સદિશ આમ જોજો અને આમ થયું વેક્ટર r21 તો એકમ સદિશમાં શું આવ્યું વેક્ટર r21 છે પણ વેક્ટર r21 છે r21 આ સદિશ છે અને આ બાજુ એનો એકમ સદિશ આવશે એકમ સદિશ નામ નામે એવો ભાગ કર્યો જેનું મૂલ્ય 1 હોય આ બે એકમ સદિશ આ બાજુ છે બરાબર પણ આ જે એકમ સદિશ આમાં આવશે જોજો તો પહેલા આટલામાં ખબર પડી કે નો પડી क्या ये लोगो क्या ज्या क्या ज्या कौन वेक्टर आ करो जो है एक टू वन तो ये टू वन लेकिन हम वेक्टर आर टू आ जो आनु समझे मूल्य का बदु हुआ तेरे ने पासी नो करवानी बेटा मूल्य अभी क्यों के टू वन से देंगे टू वन लेक वन टू लखो तो कोई फर्क नहीं पड़ा ना गुणाकार से मूल्य से આમાં તમે ગમે તેમ ચેન્જ કરી શકો મૂલ્યમાં કઈ લેવા દેવાની પણ આ દિશામાં ન કરી શકો આ દિશા દર્શા એટલે અહીંયા 2 થી 1 તરફ છે અહીંયા કયું છે 2 1 છે અહીંયા 2 1 આવે 2 1 છે અહીંયા 2 1 આવે તો ઇઝ ઇક્વલ ટુ સદિશ એટલે એકમ સદિશ એટલે સદિશ સદિશ ના છેદમાં સદિશનું પછી વ્યવસ્થિત લખો સદિશ એટલે વેક્ટર r2 - વેક્ટર r1 છેદમાં વેક્ટર r2 - વેક્ટર r1 નો સ્થાન સદિશ આ શું છે ક્યાંથી આના જે વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં દોર્યો આપણે આ ટુ તરફ છે આના પરથી જ ખબર પડે બેટા એક ની સાપેક્ષે બે નો તો વિદ્યુત ભાર ક્યાંથી વિદ્યુત ભાર q1 થી વિદ્યુત ભાર तरफ ना स्थान सदिश नी दिशा मानो एकम सदिश एनी बात से बराबर पण હવે હું શું કરવા માંગુ છું તેને જો આ બાજુ થોડું તેને આ ઘૂસી નાખો હવે હવે કઈ જ નહીં હવે આમાં ચેન્જ કરવાનું છે આપણે આમાં તો જો આપણું સૂત્ર હતું વેક્ટર f21 છે અહીંયા જોજો કે 3 ગુણ્યા 2 કે 2 ગુણ્યા 3 કરું કોઈ ફરક ન પડે તો કે q1 q2 છેદમાં અંતરમાં ભૂસો અંતર મારાથી અહીંયા કોઈ વ્યક્તિ ઊભો હોય તો મારાથી છગનનું અંતર છગનથી મારું અંતર અંતર એક સરખું થાય એટલે અહીંયા નીચેનું સ્થાન પણ બદલી શકું એટલે અહીંયા શું કરી શકું વેક્ટર
મૂલ્ય તો કેવા છે એક સરખા મોબાઈલ થ્રુ પહેલા લખી નાખું ચલો અહીં તમારા માટે પહેલા લખી નાખું વેક્ટર આર ટુ એટલે જો અહીંયા દેખાય એકમ સદિશ પરસ્પર કઈ દિશામાં થયા વિરુદ્ધ દિશામાં તો બરાબર કરાય જો બરાબર કેમ કરાય એકમ સદિશ છે એટલે મૂલ્ય તો એનું એક જ થશે બરાબર કરાય પણ હા આગળ શું આવશે માઈનસ હવે આ કિંમત આમાં મૂકો આમાં સમીકરણ નંબર 2 માં કિંમત મૂકતા જાઓ સમીકરણ 2 માં કિંમત મૂકતા જો આમાં દીકરા સમીકરણ 2 માં કિંમત મૂકો તો શું થશે આ વેક્ટર F21 વેક્ટર F21 ઇઝ ઇક્વલ ટુ K અહીંયા ક્રમ બદલું છું બરાબર Q1 Q2 ગુણાકારમાં છે કોઈ ફરક ન પડે એક R21 સ્ક્વેર છે એના જગ્યાએ R12 એનો સ્ક્વેર થાય આવ્યું અને આ બદલું છું પણ એ ડાયરેક્ટ ન બદલું એકમ સદિશ 1 થી 2 તરફનો એકમ સદિશ ને 2 થી 1 તરફનો સદિશ એકમ સદિશ એટલે મૂલ્ય તો એક જ હોય પણ દિશા ઉંધી 1 થી 2 2 થી 1 એટલે અહીંયા હું શું લખવા જાઉં છું r 1 2 કેરેક્ટર લખું છું જો 2 1 ના સ્થાને શું લખું છું 1 2 પણ આગળ શું લખવું પડે મારે માઈનસ 3 ઇઝ ઇક્વલ ટુ માઈનસ k q 1 q 2 / r 1 2 સ્ક્વેર ઇન્ટુ r 1 2 કેરેક્ટ આવું પણ આ તો ધ્યાનથી જો આ તો સીધું આવ્યું જો આ વિપુલ પટેલ આવ્યું q1 q2 r12 square અને r12 caret એવો તો is equal to આ વેક્ટર f21 is equal to minus વેક્ટર f1 એનો મતલબ શું થયો 2 વડે 1 પર જેટલું બળ લાગે એટલું જ 1 વડે 2 પર લાગે એટલે એનો મતલબ શું થયો કે બંને બળો કયા મૂલ્યના બેટા સમાન મૂલ્યના સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં હોય બેટા વિરુદ્ધ દિશામાં એટલે જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની શું આપે બેટા આપણને સાબિતી ન્યૂટનની ગતિના કયા નિયમની ત્રીજા નિયમ ચલો આ બધું સમજાવ્યું બેટા ટૂંકમાં અદિશ અને સદિશ કેમ મોટે કરવો હું એક્સ્ટ્રા લેક્ચરમાં કહીશ બરાબર એક્સ્ટ્રા લેક્ચર ટૂંકમાં આખું તમને ફોટો હા ફોટો મોકલ્યો ખાસ જોઈએ